नमस्कार मित्रों, आप सर्वेनी यूट्यूब चैनल भैंस की पाठशाला में सर्वनु हार्दिक स्वागत है। गई काले आपणे जे ईजीवीसीएल एग्जाम ना तैयारी माटेनो जे वीडियो नाखेलो, केवू पेपर हतुं अने केवू पूछाशे एने भव्य प्रतिसाद आपवा बदल आप सर्वेनो खूब खूब आभार। અને મિત્રો, એઝ એક્સપેક્ટેડ જેવું મેં કીધેલું એ જ પ્રકારનું પૂરેપૂરું મેથ્સ રીઝનિંગ હતું, બીજા વિષયો પણ કંઈક અંશે એવા જ હતા। તો તમારી બધાની પરીક્ષા ખૂબ સારી ગઈ હશે, જે લોકોને એક્ઝામ આજે હતી એ બધાને આજે ખૂબ મજા આવી હશે। મને અસંખ્ય મેસેજ, ફોન, ઘણું બધું આવેલું છે અને આ બધાથી હું ગદગદ પણ થઈ ગયો। મિત્રો, આજે જે પેપર હતું એનો વિડીયો, શું પૂછાણું, કયા કયા પ્રશ્નો હતા સબ્જેક્ટ વાઇઝ, એની ચર્ચા પણ આજે સાંજે 8 વાગે આપણે લાઈવ થઈને કરશું। પણ આજે આપણી જે કડી ચાલુ છે તમારો બેઝ બનાવવાની, તમારું મેથ્સ અને રીઝનિંગ 0 થી લઈને પાયાથી પ્રો સુધી ખૂબ સારું કરવા માટેની, અમે જે એક આખી સિરીઝ ચાલુ કરેલી છે એ લેક્ચરને આપણે ડિસ્ટર્બ નહીં કરીએ। અત્યારે આપણે આજનો જે વિષય છે કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ અને ઘનમૂળ કઈ રીતે કરી શકાય એના વિશે જ ભણશું। આ વસ્તુ આપણે ડિસ્ટર્બ નહીં કરીએ। વચ્ચે વચ્ચે એક્ઝામો આવશે તો એના આપણે એક્સ્ટ્રા વિડીયો, એક્સ્ટ્રા લાઈવ લેક્ચરો લઈશું અને તૈયારી કરશું। પણ આપણો મારો પોતાનો જે મેઇન ઉદ્દેશ છે કે તમારું બધાનું મેથેમેટિક્સનું અને રીઝનિંગનું કલંક દૂર કરવું, એના માટે થઈ અને જે સિરીઝ ચાલુ કરેલી છે એને આપણે કન્ટિન્યુ રાખશું। ઘણા બધા મિત્રો એવી પણ ડિમાન્ડ કરતા હોય છે કે સાહેબ ચેપ્ટર ચાલુ કરો। જુઓ મિત્રો, હું તમને બધાને બે હાથ જોડી અને એક રિક્વેસ્ટ કરું છું કે ખોટી ઉતાવળ ના કરો। હું દરેક વસ્તુ તમારા માટે, આ વસ્તુ નવી હશે, હું છેલ્લા ઘણા વર્ષોથી આ વિષયો ભણાવી રહ્યો છું। જેને શીખવા માટે જેટલો સમય જોઈએ એ જોઈએ જ, અને જે સિક્વન્સમાં શીખવું જોઈએ એ જ સિક્વન્સમાં શીખાય। તમે એમ કહો કે સાહેબ મને ચક્રવૃદ્ધિ વ્યાજ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ શીખવાડી દો, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને સિમ્પલ ઇન્ટરેસ્ટ શીખવાડી દો, તો સૌથી પહેલા તમારે પર્સેન્ટેજ શીખવા પડે। પર્સેન્ટેજ ન શીખ્યા હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં તમને તકલીફ પડે। કોઈ પણ ચેપ્ટર શીખવું હોય તો એના માટે જે બેઝિક રિક્વાયરમેન્ટ છે પહેલા શીખવી જરૂરી છે। મારા મગજમાં પૂરેપૂરું વિઝન ક્લિયર છે કે તમને મારે ક્યાંથી ક્યાં લઈ જવાના છે અને કઈ રીતે લઈ જવાના છે। હું પણ ટૂંકામાં ટૂંકા રસ્તે તમને લઈ જવાનો આગ્રહી છું, પણ જે વસ્તુ ફરજિયાત શીખવાની થતી હોય એ શીખવી જ પડે। ફટાફટ જો તમે ગુણાકાર કરી શકશો તો જ વર્ડ પ્રોબ્લેમમાં ક્વેશ્ચનો સોલ્વ કરી શકશો, ફટાફટ તમે ડિવિઝન કરી શકશો તો જ વર્ડ પ્રોબ્લેમમાં ક્વેશ્ચનો તમે સોલ્વ કરી શકશો। તો જે બેઝિક વસ્તુઓની આપણને ખબર હોવી જોઈએ, એ જે શસ્ત્રો આપણા ભાથામાં હોવા જોઈએ એ તો રાખવા જ પડશે। તો એના માટે થઈ અને આજે હું તમને કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ, જુઓ તમે સ્ક્વેર કાઢતા તો શીખી ગયા છો, વર્ગ તો કોઈ પણ સંખ્યાનો તમે કાઢી શકો છો, પણ વર્ગમૂળ કાઢવું અને ઘનમૂળ કાઢવું, તો એના માટે પ્રેક્ટિકલ વે શું હોઈ શકે, કાયદેસર કઈ રીતે નીકળે, એના વિશે આજે આપણે ચર્ચા કરશું। તો મિત્રો, ફટાફટ બધા લાઈવ થઈ જાઓ। હા, આપણી એક કામ પહેલા જ કરવાનું, શું? સૌથી પહેલા લાઈક કરવાનું, લાઈક કરી અને પછી જ આપણે આગળ વધશું, એટલે વચ્ચે ખોટા તમે કે હું ડિસ્ટર્બ ના થાય। બીજા જે મિત્રો તમારા હજી જોડાયા ના હોય તો એને લિંક શેર કરી દો, એટલે એ પણ ફટાફટ જોડાઈ જાય। અને ચલો બધા મને કન્ફર્મ પણ કરી દો, અવાજ અને વિડીયોની ક્વોલિટી બરાબર છે કે કેમ। અને અગેન આપણી એક જે સમસ્યા રહેતી હોય છે, નેટ પ્રોબ્લેમ, જોઈએ આજે શું થાય। માતાજીને વિનંતી કરીએ કે વિડીયો આખો સાંગોપાંગ પૂરો થઈ જાય, બરાબર છે? અને સાંજે 8 વાગે ફરીથી હું તમારી સમક્ષ આવીશ UGVCL નું પેપર, જે આજે પૂછાયેલું 2 શિફ્ટના પ્રશ્નો લઈને, બરાબર છે? ચલો ફટાફટ કોમેન્ટ કરો, શું અવાજ બધું બરાબર છે? સર, આજે UGVCL માં મજા આવી ગઈ, તમારો વિડીયો જોઈને પેપર લખવામાં, દિનેશ ભાટિયા, મજા જ આવવાની હતી। થેન્ક યુ સરજી, કાલ લેક્ચરમાં કીધું એ જ આવ્યું। આકાશ જોશી, મલ્ટીપલ કરવાની તમારી ટ્રિક બાહુબલી બહુ યુઝફુલ રહી આજે। આકાશભાઈ, કોમ કેવું હતું? રજત દેસાઈ, સર આજનું UG નું પેપર કેવું હતું? એની ચર્ચાઓ આપણે કરવાની જ છે, પણ સાંજે 8 વાગે, બરાબર છે? ચલો, ઓલ ઓકે આવી ગયું છે, ચલો તો ચાલુ કરશું। અતુલ ઓજા, ખૂબ ખૂબ આભાર હોઉં ભાઈ અતુલભાઈ તમારો, આજે તમે ઘણા બધા પ્રશ્નો મને મોકલેલા છે। ચલો તો લઈશું સૌથી પહેલા, જુઓ મિત્રો, હું ગમે ત્યારે
છેલ્લા ઘણા વર્ષોથી મેથેમેટિક્સ શીખવાડું છું, પણ વર્ગમૂળ શીખવવાનું હોય ને એટલે સૌથી પહેલા આ જ આંકડાથી હું ચાલુ કરું છું. આ જ નંબર હંમેશા મારો ફેવરિટ રહ્યો છે. શું કામ? કારણ કે આ મારા બાઇકનો નંબર છે. બરાબર છે? બાઇક લીધું ત્યારે ખબર નહોતી કે આ એક પરફેક્ટ સ્ક્વેર સંખ્યા છે, પણ પછી જેમ ધંધો કરતા ગયા એમ બધી ખબર પડતી ગઈ. તો 82 81 આનું વર્ગમૂળ શું થશે? આ આપણે શોધવાનું છે. હવે જુઓ, પહેલા હું અહીંયા તમને શોધીને બતાવીશ, પછી અહીંયા હું એના સ્ટેપ્સ લખીશ અને એના આધારે એક બે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરાવીશ અને પછી તમારી પાસે આ પ્રશ્નો સોલ્વ કરાવીશ. બરાબર છે મિત્રો? તો ચલો સૌથી પહેલા 82 81 નું વર્ગમૂળ કરીએ. હવે જુઓ, આખા આંકડાનો બોજ આપણે વહન નહીં કરીએ. સૌથી પહેલા સીધે સીધું શું કરશું? લાસ્ટ ડિજિટ. સૌથી પહેલા તમારું ધ્યાન જશે લાસ્ટ ડિજિટ. 1 છે તો કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો 1 આવે? કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો મિત્રો 1 આવે? 1 વર્ગ. ઠીક છે ને? તો 1 વર્ગ એટલે છેલ્લો આંકડો તમારો 1 આવશે. હજી પણ એક એવી સંખ્યા છે કે જેનો વર્ગ કરો તો 1 આવે. શેનો? 9 નો. તો 9 × 9 = 81 એટલે 1 આવશે. તો અહીંયા છેલ્લે 9 પણ આવી શકે. ટૂંકમાં 82 81 નું વર્ગમૂળ કરશું તો એ બે આંકડામાં આવશે. બે આંકડામાં આવશે કેમ ખબર પડે? 100 નો વર્ગ થશે 10,000. 10,000 કરતા સંખ્યા નાની છે એટલે 2 ડિજિટમાં આન્સર આવશે. એમાંથી લાસ્ટ ડિજિટ શું હશે એ આપણે શોધી લીધો છે. કા 1 હશે અને કા 9 હશે. પાકું થઈ ગયું. હવે જઈશું આગળ. હવે તમારે શું કાઢવાનું છે? વર્ગમૂળ. વર્ગ એટલે 2. તો છેલ્લા 2 આંકડા ઉપર ચોકડી મારો. મારી દીધી. હવે શું કરવાનું? તો કે વધેલી સંખ્યા સુધી વર્ગથી ભાગ ચલાવવાનો. વધેલી સંખ્યા કેટલી છે મિત્રો? 82. તો 82 સુધી તમારે વર્ગ બોલતા જવાના છે. પરફેક્ટ સ્ક્વેર 82 થી વધવો ના જોઈએ. જો હું બોલું છું 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, આ રીતે બોલવાનું છે. 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100. જો 10 નો વર્ગ અહીંયા વધી જાય છે તો કેટલાના વર્ગથી ભાગ ચાલશે? 9 ના વર્ગથી. બસ, તો જવાબ આવી ગયો. કા 91 આવશે અને કા 99 આવશે. તો બે ઓપ્શન તમને મળી ગયા. માની લો કે ખાલી વર્ગમૂળ જ કાઢવાનું છે તો નીચેનામાંથી જે ઓપ્શન આપેલો હોય ટીક કરી દેવાનો. પણ આપણે તો અહીંયા આ 2 માંથી કઈ સંખ્યા આવશે એ પણ શોધવાની છે. બરાબર છે ને મારી વાત? તો હવે આ 2 માંથી કઈ આવે એને શોધવા માટે સૌથી પહેલા બંનેની વચ્ચે કોણ આવે? 95. હંમેશા છેલ્લે 5 વાળી એક સંખ્યા વચ્ચે આવશે જ. એક આંકડો 5 થી નાનો હશે ને એક આંકડો 5 થી મોટો હશે. એટલે વચ્ચે 5 આવશે એટલે 91 અને 99 છે તો વચ્ચે કેટલા લખવાના? 95. માની લો કે 82 અને 88 હોય તો વચ્ચે કેટલા લખવાના? 85. માની લો કે 73 અને 77 હોય તો વચ્ચે કેટલા લખવાના? 75. સમજો છો ને મારી વાત? તો એ જ રીતે મેં 95 લખ્યા. હવે આપણા પ્રીવિયસ વિડીયોમાં મેં તમને આ ટ્રીક અથવા તો તમને પણ આવડતી હતી કે છેલ્લો આંકડો 5 હોય એવી કોઈ પણ સંખ્યાનો વર્ગ તમે મોઢે કાઢી શકતા હતા. કાઢી શકતા હતા કે નહીં? તો 95 નો વર્ગ કેટલો થાય? બધાને ખબર છે સાહેબ, 90 25 થાય. પાકું ને? તો 90 25 કરતા પૂછવામાં આવેલો પ્રશ્ન નાનો છે. શું છે પૂછવા? જો હજી આમાંથી હું ઘણું બધું કાપતો જવાનો છું, મેં હજી વાર્તાનું મંડાણ કર્યું છે. તો 90 25 કરતા પૂછવામાં આવેલી સંખ્યા નાની છે તો જવાબ પણ નાનો આવશે. બસ, 91 થઈ ગયું ને? હવે જુઓ મિત્રો, કોઈ પણ સંખ્યા તમને આ રીતે આપવામાં આવે એનું વર્ગમૂળ કાઢવાનું હોય તો આ ટ્રીક થી પરફેક્ટ સ્ક્વેર હોય તો જ નીકળે. અહીંયા 83 81 હોત તો જવાબ આ જ આવત, જે ખોટો પડત. પણ એક્ઝામમાં તમને જે કંઈ પ્રશ્ન પૂછવામાં આવશે એ પરફેક્ટ સ્ક્વેર જ હશે. એટલે પરફેક્ટ સ્ક્વેરનું જ્યારે પણ તમે વર્ગમૂળ કાઢવા બેસો તો આ રીતે કાઢી શકાય. તો મેં શું કર્યું? સૌથી પહેલા આપણે એ જોઈએ. તો કે મેં લાસ્ટ ડિજિટ જોઈ, પૂછેલા પ્રશ્નનો લાસ્ટ ડિજિટ જોઈ અને લાસ્ટ ડિજિટ નક્કી કર્યા. તો પહેલા તો તમારે લાસ્ટ ડિજિટ નક્કી કરતા શીખવું પડશે. જુઓ, કોઈ પણ અહીંયા હું એક ટેબલ બનાવું છું. કોઈ પણ સંખ્યા છે જેનો છેલ્લો આંકડો 1 છે અને એનું વર્ગમૂળ કાઢવાનું છે તો તમને શું યાદ આવશે? 1. ચલો આપણે એક એક આંકડો જ લખીએ. માની લો કે છેલ્લો આંકડો 4 છે. આગલા વિડીયોમાં મેં તમને કીધું હતું કે છેલ્લો આંકડો 2 અને 3 નહીં હોય, તમને યાદ જ હશે. તો છેલ્લો આંકડો કેટલો છે? 4. 4 હોય તો તમને શું યાદ આવે? 2 નો વર્ગ 4 થાય ને. ચલો બીજો આંકડો હું નથી લખતો. પછી છેલ્લા 2 આંકડા 25 હોય, ખાલી 5 નહીં લખીએ, આપણે શું લખશું? 25. તો જવાબમાં કેટલા આવે? 5. માની લો કે છેલ્લો આંકડો 6 છે તો તમને શું યાદ આવે? ઘણા એને 4 યાદ આવે છે, પણ મારો અનુભવ એવો કહે છે તમને 6 જ યાદ આવ્યા હશે. 6 યાદ આવ્યા હશે ને? તો ચલો હું 6 લખું છું. ખરેખર લખવા જોઈએ 4, હું 6 લખું છું. પછી છેલ્લો આંકડો 9 હોય તો જવાબમાં શું આવે? 3. 3 તેરી 9.
અને છેલ્લે બે જીરો હોય તો જવાબમાં શું આવે મિત્રો? જીરો. થઈ ગયો આખું એક ટકાટક ટેબલ. હવે દર વખતે બે બે ઓપ્શન આવે તો બીજો ઓપ્શન કયો આવે એને મોઢે કેવી રીતે કરી શકાય? તો કે અહીંયા બીજો ઓપ્શન આવશે 9, અહીંયા બીજો ઓપ્શન આવશે 8, અહીંયા બીજો ઓપ્શન આવશે 5, અહીંયા બીજો ઓપ્શન આવશે 4, અહીંયા આવશે 7 અને અહીંયા આવશે 0. કઈ ખબર પડી મેં કેવી રીતે લખાય છે? ગણતરી નથી કરી, હું તમને એક ટ્રીક બતાવવા યાદ કેવી રીતે રખાય. તો કે 1 અને 9 કેટલા થાય? 10 થશે ને. તો 2, હવે માની લો કે એક આંકડો 2 છે, તમારે કરવાના છે 10. જો બંને આંકડા એવા આવશે કે બંને આંકડાનો ટોટલ 10 થશે, બરાબર છે? સમજો છો ને મારી વાત? બંને આંકડાનો ટોટલ 10 થશે. તો આ 2 છે તો બીજો આંકડો કયો લખવો પડે? 8, એટલે થઈ ગયો 10. માની લો કે પેલો આંકડો 5 છે તો 10 કરવા છે તો બીજો શું હશે? 5, એટલે 5 નો 5 જ રહેશે. પેલો આંકડો 6 છે, 10 કરવા છે તો બાજુમાં કેટલા લખશો? 4 લખશું. 3 હોય તો કેટલા લખશો? 7. બસ થઈ ગયું, બધાના બબ્બે આંકડાઓ તમે લખી નાખ્યા, બરાબર છે? ચલો ગામ જવાબ લખે છે 91 91, 9 નો 81, સન્ની જાની, હા બરાબર છે ભાઈ, હો મયુર પાનસુરિયા 91, અનિતાબેન પટેલ 91. આમાં ધ્યાન દો, અત્યારે લખશો નહીં તમારો પણ વારો આવશે, બરાબર? અત્યારે ધંધામાં ધ્યાન દઈશું. તો આ એક આખું ટેબલ બની ગયું. શું થયું? ટેબલ. કોઈ પણ વર્ગ તમને પૂછવામાં આવશે, પરફેક્ટ સ્ક્વેર નું અંડરરૂટ કાઢવાનું હશે, તો આમાંથી જ કોઈ ને કોઈ લાસ્ટ ડિજિટ હશે. તો સૌથી પહેલું કામ શું કરશો? ટેબલ પરથી લાસ્ટ ડિજિટ નક્કી કરશો. અત્યારે તમને યાદ ન હોય તો આને રિફર કરી શકો છો, પણ આ તમારે મોઢે રાખવાનું છે. તો સ્ટેપ નંબર 1 શું આવશે? ટેબલ પરથી લાસ્ટ ડિજિટ નક્કી કરો. શું કરશું? લાસ્ટ ડિજિટ નક્કી કરો મિત્રો, બરાબર છે? હવે સ્ટેપ નંબર 2 જુઓ. અહીંયા હું મારું એક્ઝામ્પલ શું હતું? 1, તો મેં સૌથી પહેલા શું લખેલું? 1 અને 9, તો ટેબલ ઉપરથી લાસ્ટ ડિજિટ નક્કી થઈ ગયો. પછી મેં શું કરેલું? છેલ્લા બે આંકડા ઉપર ચોકડી મારેલી. તો સ્ટેપ નંબર 2, લાસ્ટ બે ડિજિટ પર ચોકડી મારો, જેમાં આખા ગામને મજા આવે ચોકડી મારવાની. આ સ્ટેપ નંબર 2 થઈ ગયું. પછી શું હતું? સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 માં શું કરેલું? આપણે વર્ગ બોલેલા અને 82 સુધી આગળ વધવાનું હતું. તો એવી કઈ સંખ્યા આવે કે જેનો વર્ગ 82 થી તરત નીચે હોય, એવી સંખ્યા શોધવાની. તો હું અહીંયા લખીશ સ્ટેપ નંબર 3, વધેલા સુધી. કોઈ લખે નહીં, અહીંયા ધ્યાન આપો, વાંચો બરાબર, બરાબર છે? આ વસ્તુ પીડીએફમાં તમને મળવાની જ છે. વધેલા સુધી વર્ગથી ભાગ ચલાવો. થઈ ગયું બાળકો? ચલો આ પણ થઈ ગયું. પછી શું કરેલું આપણે? પછી આપણે આ બંનેમાંથી નાનો કે મોટો કોણ આવે નક્કી કરેલું, વચ્ચેની સંખ્યા 5 લઈને. તો ચોથા સ્ટેપમાં હું શું લખીશ? નાનો કે મોટો. સ્ટેપ નંબર 4, નાનો કે મોટો નક્કી કરો. બસ થઈ ગયું, આટલું જ યાદ રાખવાનું. કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછવામાં આવે તો તમારે આટલા જ સ્ટેપને ફોલો કરવાના છે. ચલો લઈશું એક એક્ઝામ્પલ. ચલો લઈએ બીજું એક્ઝામ્પલ. હા, માની લો કે એક સંખ્યા છે 38 44, આનું વર્ગમૂળ કાઢવાનું છે. તો સ્ટેપ નંબર 1, અત્યારે જોડે જોડે યાદ જ રાખી લો, ટેબલ પરથી લાસ્ટ ડિજિટ નક્કી કરો. 4 હોય તો તમને બધા નહીં, ટેબલ યાદ નહીં રાખવું પડે, જો અમે સરસ રીતે તમને બતાવી દીધું છે. 4 હોય તો 2 આવે. હવે 2 હોય તો બીજી સંખ્યા કઈ આવે કે જેથી કરીને ટોટલ 10 થાય? તો કે 8 આવે. લો રહી ગયું યાદ ભાઈ, અહીંયા સુધી બરાબર છે? પછી સ્ટેપ શું હતું? છેલ્લા બે આંકડા ઉપર ચોકડી મારો. આ ચોકડી મારી દીધી. પછીનું સ્ટેપ શું હતું? વધેલા સુધી વર્ગથી ભાગ ચલાવો. વધેલા કેટલા છે? 38. તો 38 સુધી વર્ગથી ભાગ ચલાવો તો કેટલા ચાલશે? 5 એ 25, 6 એ 36, 7 એ 49. ભાઈ આ ન સમજાતું તો હરખું સમજી લેજો. 38 સુધી જવાનું છે, 1 નો 2 નો એમ વર્ગ બોલવાનો છે. 10 સુધી જ બોલવું પડશે, એટલે 100 સુધીનો જવાબ થઈ જશે. અને 10 સુધીના વર્ગ તમને આવડે છે. તો 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ એ રીતે બોલતા જઈએ. 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, વધે છે ના? 7 નો વર્ગ વધી જાય છે, 7 નો વર્ગ 49 થશે, 49. તો વધી જશે 7 નો સ્ક્વેર, તો કેટલાના સ્ક્વેર થી ભાગ ચાલશે? 6 ના સ્ક્વેર થી. બસ, તો જવાબ આવી ગયો. કાં 62 આવે અને કાં 68 આવે, ભાઈ બરાબર છે? હવે આ બે માંથી કયો જવાબ નક્કી કરવો? તો મેં તમને શું શીખવાડેલું કે આ બંનેની વચ્ચે 5 છેલ્લો આંકડો હોય ને આ પાડામાં, એ સંખ્યા લખવાની. તો કેટલી લખશો તમે? 65. હવે 65 નો સ્ક્વેર આખા ગામને ફાવે છે, કેટલો થાય? 42 25, ભાઈ ફાવે છે ને? 6 ગુણ્યા 7 42 અને પાછળ 25,
42 25 કરતા પૂછવામાં આવેલી સંખ્યા નાની છે તો જવાબ એ નાનો જ આવે ને. પ્રશ્ન નાનો હોય તો જવાબ એ નાનો આવે. થોડી ઘણી સમસ્યા તમને અહીંયા નાના કે મોટામાં થતી હશે. આવો મારો અનુભવ છે, આવી મારી ફિલિંગ છે. કદાચ જે લોકો પહેલી વાર શીખતા હોય તે આવડતું હોય એને તો કોઈ વાંધો છે જ નહીં. તો થઈ ગયો જવાબ, શું આવશે? 62. હવે મિત્રો અહીંયા થોડો ચેન્જ કરવો હોય તો આપણે ચેન્જ પણ કરી શકીએ છીએ. ચલો આને આપણે કાઢી નાખીએ, 65 ને આપણે કાઢી નાખીએ. હવે બીજી રીતે તમને જે ગમે, મારી પાસે ઘણી બધી વસ્તુઓ છે, તમને ફાવે એ લઈ લો. ચલો તો આ તમે શેનો સ્ક્વેર બોલેલા? 6 નો. 6 પછી કેટલા આવે? 7. નેક્સ્ટ નંબર જોડે એને મલ્ટીપ્લાય કરો. 6 7 42. 42 કરતા 38 નાનો છે તો જવાબ નાનો. લો થઈ ગયો, એ ફાવશે. ચલો બીજો ક્વેશ્ચન લઈએ. સેમ 31 36 નું વર્ગમૂળ કાઢો. 3 1 3 6 નું. અગેન કોઈ ઉતાવળ ના કરે, બધાનું ધ્યાન અહીંયા, કોઈ જવાબ નહીં આપે અત્યારે. બરાબર છે, પેલા સાંભળો સમજો. ઘણી બધી વસ્તુ તમને એમ હોય કે મને આવડે છે, પણ હું ઘણી બધી વસ્તુ અહીંયા નવી પણ તમને કહેતો રહીશ. બરાબર છે, એટલે અહીંયા ધ્યાન આપશો. છેલ્લો આંકડો શું છે ભાઈ? 6 62 62. મયુર પાનસુરિયા, ભાવે સેલડિયા, 62. હા ભાઈ, પતી ગયું 62. ચલો હવે લઈશું આ છેલ્લો આંકડો શું છે બાળકો? 6. જો છેલ્લો આંકડો 6 હોય તો જવાબમાં પણ 6 આવે. આ તમને સીધો યાદ આવે, 4 કોઈને નહીં આવતો, 6 આવે. તો લખો 6, તો લાસ્ટ ડિજિટ આવશે 6. હવે 6 હોય તો 10 કરવા છે, તો બીજો જવાબ શું આવે? 4. આ પણ થઈ ગયું. પછી તમે શું કરશો? છેલ્લા બે આંકડા ઉપર ચોકડી, થોડી પ્રેક્ટિસ કરશો ને ઓટોમેટિક થોટ આવી જશે. આપણે ક્યાં પહોંચવાનું છે ખબર છે? આમ 38 44 લખેલા હોય ને, એટલે સીધું તમને ખબર પડવી જોઈએ. સાહેબ 60 થી મોટો 61 ના આવે, 62 આવે, બસ સમજો છો ને. પણ હું સીધું આ કરીશ ને તમે બધા ભાગી જશો. આપણે પાપા પગલી ચાલુ કરેલી છે. તમે યાદ કરો, જે દિવસે તમે સાયકલ શીખતા હતા ત્યાં શું થતું? તમે નાના હતા ને સાયકલ શીખતા ત્યાં શું થતું? પેડલ મારવામાં ધ્યાન હોય ને, એટલે હેન્ડલ પકડવામાં ધ્યાન ના રહેતું, અને શું થતું? સાયકલ રોડ નીચે ઉતરી જતી. પછી બીજી વખત પાછા માથે ચડી અને પાછી સાયકલ ચલાવતા, નક્કી કરતા આ વખતે મારે હેન્ડલ પકડી રાખવું છે, તો સાયકલ પેડલ મારતા ભૂલી જતા. મેં વાત કરેલી છે ને તમને, કદાચ કરેલી છે. તો પછી શું થતું? પેડલ મારવાનું ભૂલી જતા, સાયકલ તમારી ઉભી રહી જતી. ટૂંકમાં એક જ જગ્યાએ તમારું ધ્યાન રહેતું. પણ જેમ જેમ ફાવટ આવશે ને, તમે ઘણી બધી જગ્યાએ ધ્યાન રાખી શકશો. આજે તમે સાયકલ ચલાવો છો ને, પાછા મોબાઈલ ઉપર વાત કરો છો ને, ચારે બાજુ જોતા જાઓ છો, બધું ઓટોમેટિક થાય છે. 3 4 કામ એક સાથે કરી શકો છો ને. આમાં પણ થશે, જોઈન સીધી ખબર પડશે. આટલું હોય એટલે મગજ જેનું ચાલતું હશે એની કહી દેશે સીધા 62 જ આવે. અહીંયા જોઈન સીધું કહી દેશે 56 જ આવે. પણ અહીંયા પહોંચવા માટે આ બધો ભોગ આપવાનો છે. કોઈએ ને કોઈએ ક્યારેક ને ક્યારેક તો ભોગ આપેલો જ હશે. બરાબર છે. ચલો તો આ 31 છે તો કેટલા ચાલશે? 5 છે. ખબર પડી ગઈ ને. હવે 5 પછી કેટલા આવે મિત્રો? 6 5 6 30. ડન. 5 6 30. 30 કરતા આ સંખ્યા મોટી છે તો જવાબ પણ મોટો આવશે આ વખતે, એટલે શું આવશે? 56. ભાઈ મારી વાત બરાબર છે, ફાવે છે? ચલો તો એક સંખ્યાનો વર્ગ તમે કાઢો. 23 04 આનું વર્ગમૂળ તમે કરો. ચલો ફટાફટ બધા કોમેન્ટમાં જવાબ લખશે. નરેન્દ્રસિંહ રાઠોડ, સુપર્બ સર, પછી સન્ની જાની, શું લખે છે ભાઈ? સન્ની જાની નો મેસેજ ઉડી ગયો. હર્ષા, વિશાલ પટેલ, 56. વેરી ગુડ. ચલો ભાઈ હવે કોમેન્ટ કરવાની છે, કરો. ક્યાં ખોવાઈ ગયા બધા? પાંસઠ છપ્પન 65 એજ્યુકેશન ઇન લાઈફ ઉલટું ટાઈપ થઈ ગયું મિત્ર. દીપિકાબેન 56, અર્પિતાબેન પટેલ 56. હવે 56 ગયા, હા 48 ચાલુ થયા. બરાબર છે. પઢિયાર પિનલ 62, જૂનો જવાબ થયો પિનલબેન. હર્ષિત 30, નાઇટ સર, તુષાર બારિયા 48, વિશ્વાસ ઠક્કર 42. વિશ્વાસભાઈ કંઈક ભૂલ થઈ છે, ફરીથી કરો. નાનો કે મોટો ડખો એમાં છે તમારે. મયુરભાઈ 22. હે, કોમન સેન્સ થી મયુરભાઈ ખબર પડી જાય 22 નો 400 ની આજુબાજુ થાય. ચલો ભાઈ લઈશું. હા હજી સમસ્યાઓ છે, ચલો લઈશું. લાસ્ટ ડિજિટ શું છે? 4. ટેબલ યાદ કરો, છેલ્લે 4 હતો તો શું આવે? 2 અથવા 8. તો લખો, લાસ્ટ ડિજિટ આવશે 2 હોય એટલે ટોટલ 10 કરવા છે તો શું આવશે? 8. ખબર પડી ગઈ. હવે છેલ્લા બે આંકડા ઉપર મારશો ચોકડી. વધે છે કેટલા બાળકો? 23.
તો 23 સુધી તમારે વર્ગ થી ભાગ ચલાવવાનો છે. 23 સુધી ચલાવવો હોય તો કેટલાય ભાગ ચાલશે મિત્રો? ચારે ચાલશે. તો જવાબ કા 42 આવશે અને કા 48 આવશે? વિશ્વાસભાઈ ધ્યાન આપજો, તમે ભૂલ કરેલી છે, જવાબ લખો છે 42. હવે શું કરવાનું વિશ્વાસભાઈ? 4 × 5 કરો, 4 × 5 = 20 થશે. નેક્સ્ટ નંબર થી મલ્ટીપ્લાય કરો. સેનાથી મલ્ટીપ્લાય કરવાનું? નેક્સ્ટ નંબર થી. તો 4 × 5 = 20 થશે. 20 કરતા પ્રશ્ન મોટો છે? પ્રશ્ન મોટો છે કે નાનો છે એવું તમારે વિચારવાનું. પ્રશ્ન મોટો છે કે નાનો છે? તો કે પ્રશ્ન મોટો છે, તો જવાબ આવશે 48. બરાબર છે. ચલો એક સાથે હું 3 આપું છું, મંડો ફટાફટ કરવા અને ફટાફટ કોમેન્ટ કરો. હા 7921 ભાઈ, મને મોબાઈલ વાપરવાની છૂટ છો, તમારે જ નહીં વાપરવાનો. બરાબર છે. ચલો બીજી સંખ્યા છે 5776. ચલો ત્રીજો નંબર છે 4624. ચલો આ 3 સંખ્યાના વર્ગમૂળ મને કાઢીને ફટાફટ આપો. જોઈએ કેને આવડે છે ને કેટલી વાર લાગે છે. વિજયાબેન બોડા, સંકેત પટેલ 48. ચલો આગળ ફટાફટ કામ ઉપર લાગી જાઓ, હવે કરવાનો તમારો વારો છે. હા જયશ્રીબેન કિકાણી, હર્ષ શાહ, ભાવિક મઢવી 89, વિજયાબેન 79. વિજયાબેન કઈક લોચો થયો, કોમન સેન્સ થી પણ તમે જોઈ શકો કે 879 એટલે 80 થી ઓછા થાય, 6400 થી ઓછો આવે. ભાઈ જુઓ આ બધું હમણાં શીખવાનું છે, આ બધું ભૂલી જવાનું છે ધીરે ધીરે. મોટ ડે ધડાધડ જવાબ જોઈએ, બરાબર છે. વાર લાગે જરાય પસંદ આપણને નથી. અશ્વિનસિંહ ઝાલા, સર દેખાતું નથી, હું બહાર નીકળી જાઉં છું ને એટલે આ મારી જોડે જોડે આવતું રહે. ચલો હું બોલતો રહું છું. 7921 નો અંડરરૂટ કાઢવાનું છે, 5776 નો અંડરરૂટ કાઢવાનું છે અને પછી 4624 નો અંડરરૂટ કાઢવાનું છે. ચલો સર સ્ક્રીન બ્લેન્ક, બ્લેન્ક સ્ક્રીન થઈ ગઈ ભાઈ? કનેક્શન બનેક્શન તો બરાબર જ છે ને? બસ તો વાંધો નહીં. સન્ની જાની 68, નુપુર ગોસ્વામી બીજાનો જવાબ 57. વાહ 57 જ આવે છે ને? 57 ના આવે નુપુરબેન, ખરખું જુઓ કઈ. 57 નો તો વર્ગ કરો તો કેટલો થાય? 3600 થી નાનો થાય. અહીંયા મેં તમને 5776 આપેલું છે, હજી ડખા થાય છે. 89 68 76. નીરોભાઈ બરાબર, તમને આવડે છે હો નીરોભાઈ? ચલો હિતેશ જામપડિયા બીજાનો જવાબ 76, બરાબર છે. મૌલિક દેસાઈ, આજનું યુજીયુસીએલ નું પેપર મૂકો. હા મૂકીએ જો, સાંજે 8 વાગે મૌલિક આવી જજો, 8 વાગે સાદર નિમંત્રણ છે ગામ આખાને. સંજય જિંજાલા 89, બરાબર છે. ટ્વિંકલબેન 7 સેકન્ડમાં 76, બરાબર છે. પરેશ માલી, યુજીવીસીએલ હેલ્પ. હવે કેટલી હેલ્પ, આટલી તો કરી ભાઈ, આખું પેપર આવી ગયું, ગામમાં હાહાકાર મચી ગયો. ચલો ભાઈ પેલા 3 કરશું અને પછી આગળ વધીએ, હજી ઘણા બધાના જવાબો ખોટા આવે છે. અહીંયા ધ્યાન આપો, હવે દાખલો ગણવાનું મૂકી દો, ખાસ કરીને જેને ન આવડતું હોય ને. તમને મેં 3 સ્ટેપ સીધે સીધા બતાવેલા છે, આ સ્ટેપ જોઈ લો, આ ટેબલ જોઈ લો, ટેબલ મોઢે યાદ રહી જશે તમને. 1 હોય તો 1 આવે, છેલ્લો આંકડો 1 હોય તો 1 આવે, છેલ્લો આંકડો 4 હોય તો 2 આવે, છેલ્લો આંકડો 9 હોય તો 3 આવે, છેલ્લો આંકડો 5 હોય તો 5 આવે, છેલ્લો આંકડો 6 હોય તો 6 આવે. રહી ગયું ને યાદ, બાકીનો બીજો આંકડો કયો આવે? તો કે ટોટલ 10 કરવા. 1 આવતો હોય તો 9 આવે, 2 આવતો હોય તો 8 આવે, સમજો છો ને? 2 ને 8 = 10, 3 ને 7 = 10, 4 ને 6 = 10 ભાઈ, બરાબર છે. ચલો લઈએ. અને આ શું છે? તો કે પેલા લાસ્ટ ડિજિટ નક્કી કરશું, પછી 2 ઉપર ચોકડી મારશું અને પછી વર્ગથી ભાગ ચલાવશું. અને છેલ્લું અઘરું સ્ટેપ જેમાં લગભગ બધાને સમસ્યા થાય છે, શું? તો કે નાનો કે મોટો. ચલો તો લઈશું પૂછેલા ક્વેશ્ચનો. હા લાસ્ટ ડિજિટ શું છે બાળકો? 1. જો ભાઈ બધા અહીંયા શાંતિથી ધ્યાન આપો, 1 હોય એટલે 1 આવે. બીજું સ્ટેપ, 2 આંકડા ઉપર ચોકડી ભાઈ, બરાબર છે. ચલો અહીંયા પણ હું એ જ સ્ટેપ રિપીટ કરું છું, છેલ્લો આંકડો શું છે? 6, તો 6 આવે.
ભાઈ ડન. અને અહીંયા છેલ્લો આંકડો ચાર છે તો શું આવે? બે. બધા આ સ્ટેપ બધાને ફાવે છે ભાઈ, આટલે સુધી હા. હવે જઈશું આગળ. આના ઉપર ચોકડી મારો, આના ઉપર ચોકડી મારો, ભાઈ ચોકડીઓ પણ લાગી ગઈ પાક્કું. હવે બીજો આંકડો શું આવે? એક. આપણે દસ કરવા છે તો કેટલા લખવા પડે? નવ. છ છે, દસ કરવા છે તો કેટલા લખવા પડે? ચાર. બે છે તો દસ કરવા છે, કેટલા લખવા પડે? આઠ. ભાઈ બરાબર છે. હવે શું થશે? તો કે તમારે હવે અપ ટુ 79 સુધી સ્ક્વેર વર્ગ ચલાવવાનો છે. ચલો, 5 25, 6 36, 7 49, 8 64, હજી જોતા રહેજો, વધુ ના જોઈએ, 9 81, 9 વધી જાય છે તો ચાલે કેટલા? એ 8. બરાબર છે. ચલો હવે 8 પછી કેટલા આવે મિત્રો? 8 9 72. 72 કરતા પૂછવામાં આવેલો પ્રશ્ન મોટો છે, પૂછવામાં આવેલા પ્રશ્ન સાથે સરખામણી કરવાની, તો જવાબ પણ મોટો. ભાઈ બરાબર છે, ફરીથી ધ્યાન આપજો, ન સમજણ હોય તો બીજા ક્વેશ્ચનમાં. ચલો ક્યાં સુધી જશો તમે? 57 સુધી. તો કેટલા એ ચાલશે? હવે આ તો ખબર પડી ગઈ ને, 7 એ ચાલશે. ચલો આને પણ હું ફટાફટ હવે કરીશ. પછી આ પણ તમને આવડે છે, 7 × 8 કરવાના, કેટલા થશે? 56. આ બધું મનમાં થઈ શકે છે, પણ ધીરે ધીરે જેને ફાવતું હોય ફટાફટ કરશે. 56 કરતા, બસ એમ જ બોલવાનું, 56 કરતા 57 મોટા છે, તો જવાબ એ મોટો એટલે 76 આવે. ભાઈ બરાબર છે. હજુ લઈશું આગળ. 46 સુધી જવાનું છે, તો 7 વધી જશે, કેટલા ચાલશે? 6. તો કાં જવાબ આવશે? 62. અને કાં જવાબ આવશે? 68. મારી વાત બરાબર છે મિત્રો? ચલો હવે 6 × કેટલા કરવાના? 7. 6 7 42 કરતા મોટું, તો જવાબ પણ મોટો. લો હા, તો ફાવે એવું છે. હવે એક બીજી વસ્તુ, જેને ફાવે છે, આવડે છે, એને આ કંઈ પ્રોસેસ નથી કરવી અને આગળ વધવું છે, આપણે એની પણ ચર્ચા જોડે જોડે કરતા રહીશું. આનો જવાબ આપવો હોય ને તો સીધું તમારે શું જોવાય ખબર છે? જો તમને યાદ હોય તો 100, પછી 2 400, 3 900, 4 1600, 5 2500, 6 3600. ભાઈ ધ્યાનથી જોજો, 7 4900, 8 6400, 9 8100 અને 10 10000. ભાઈ બરાબર છે, મેં બરાબર લખ્યું છે. ચલો હવે હવે જોજો, હું કઈ રીતે, હું આ બધું મનમાં રહેશે, આ તો મેં તમને સીધું દેખાડી શકું એટલા માટે લખ્યું છે, હકીકતમાં આની સૈન્ય જરૂર નથી. ચલો સીધે સીધા આપણે કશું જ નથી કરવું. સંખ્યા છે તમારી 7921. હવે હું આનો ડાયરેક્ટ કાઢું છું, જોજો સીધું દેખાય છે કે 8100 થી સેજ નાનું છે. ભાઈ દેખાય છે, આટલી ખબર પડે? 7921 8100 કરતા થોડા નાના છે. મારી વાત બરાબર છે, થોડા નાના છે તો આનું વર્ગમૂળ, 8100 નું વર્ગમૂળ કેટલું થાય? 90. 90 થી થોડો નાનો જવાબ આવે. ભાઈ એગ્રી કરો છો? 90 થી થોડો નાનો જવાબ આવે. 90 થી થોડો નાનો એટલે 89 હોય, 88 હોય, 87 હોય, ભાઈ આમાંથી કોઈ જવાબ હોય? હોય ને. હવે છેલ્લે 1 પણ સેટ કરવાનો, તો 1 સેટ કરવો હોય તો 89 બસ થઈ ગયો. 88 માં તો છેલ્લે 4 આવે, 87 માં તો છેલ્લે 9 આવે. જો સમજી શકતા હોય તો આ રીતે તમે સીધા જવાબો લખી શકો છો. ચલો હવે લઈશું આને 4624. આપણે એક 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 એક્ઝામ્પલ આ રીતે પણ કરતા જઈશું. તો આ 4624 સીધું દેખાય છે, 4900 થી સેજ નીચે છે. ઘણી વાર ઉપર હોય, ઘણી વાર નીચે હોય, તો 4900 થી સેજ ઉપર નીચે છે. તો 4900 થી નીચે હોય તો જવાબ પણ 70 થી નીચે આવે, એટલે શું આવે? 69 68 67, આમાંથી કોઈ આવે? છેલ્લે તમારે 4 નું પણ સેટિંગ કરવાનું છે, એટલે જવાબ આવે 68. ભાઈ મારી વાત સમજો છો? ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે 6561 છે, આનો અંડર રૂટ કાઢવાનો છે. સીધું દેખાય કે 80 થી સેજ વધારે, મનમાં મનમાં કરો, 80 નો વર્ગ કેટલો થાય? 6400. તો 80 નો વર્ગ 6400 થાય, એનાથી આ સેજ ઉપર છે, તો જવાબ પણ 80 થી સેજ ઉપર આવે, એટલે કાં 81 આવે, કાં 82 આવે, કાં 83 આવે, કાં 84 આવે, આટલામાંથી 1 થી લઈને 4 સુધીનો જવાબ હોય. ખબર પડી? ઉપર અથવા નીચે. તો આ આપણે આ વખતે ક્યાં જવાનું છે? ઉપર. તો છેલ્લે 1 નું સેટિંગ કરવું હોય તો 81 લો થઈ. ભાઈ સમજો છો ને? હજી એક ક્વેશ્ચન આપું. માની લો કે 77 44, આનું વર્ગમૂળ કરવું છે, તો સીધી તમને આ જોઈને શું ખબર પડે કે 90 નો જે વર્ગ થાય ને 8100, એનાથી સેજ નાનું છે. તરત નજીક જતા શીખો, જો નજીક તમે તરત જઈ શકતા હોય તો તમારા માટે અત્યારે હું જે શીખવાડું છું ને બેસ્ટ છે.
અને જો હજી તમારું એટલું લેવલ ન હોય તો મેં તમને પેલા જે સ્ટેપ વાઇઝ શીખવાડેલું છે એને ફોલો કરો, ધીરે ધીરે મહેનત કરતા રહેશો, ઓટોમેટિક ફાવટ આવતી જશે. ભાઈ બરાબર છે. હવે આનાથી શું થશે, 8100 થી નાનું તો 90 થી નાનું શું આવે, 89 88 87. મિત્રો આવા જવાબ આવે તો આમાંથી કયો જવાબ તમારે ચાર જોડે સેટ થયો હોય છે, 88. તો જવાબ આવશે 88. બરાબર છે. ચલો એક સંખ્યા છે મારી ફેવરિટ એનો જવાબ આપો, 4096 આનું વર્ગમૂળ કેટલું થશે. પછી આવશે 1521 આનું વર્ગમૂળ કેટલું થશે. અને એક જવાબ છે 2601 આનું વર્ગમૂળ કેટલું થશે. ચલો આ ત્રણ સંખ્યાના વર્ગ કાઢો, વર્ગમૂળ કાઢો, પછી આપણે આગળ જઈશું. મોઢે જેને ફાવે 4096 તો મેં તમને ગોખવાનું કીધેલું છે, બરાબર છે. સીધો પણ જવાબ તમે લખી શકશો. અભ્યાસી દરબાર 81 રજત દેસાઈ આભાર. ચલો ભાઈ લાઈક કરવાનું કોઈ ભૂલી ગયા, બસ હું નવરો થઈશ ને લાવ બોલતો રહીશ. ભાઈ કોઈ લાઈક કરવાનું ભૂલી ગયા તો કરી દેજો, મિત્રોને શેર કરવાનું બાકી હોય તો કરી દેજો. અને બીજી વાત, હા શું કોમેન્ટ છે સાહેબ, કાલે કીધું હતું એ જ આજે ગણિત અને રીઝનિંગમાં પૂછાયું, 30 માર્ક્સ આવી ગયા. કેતનસિંહ ચૌહાણ, હજી તો આવું ઘણું લાવવાનું છે કેતનસિંહ. તો અત્યારે શેરને જે કંઈ વિધિ કરવાની થતી હોય કરી દેજો. સાંજે 8 વાગે આખું પેપર આપણું જે પૂછાયેલું આજે હતું એમાંથી 2 શિફ્ટના પ્રશ્નો મારી પાસે તૈયાર છે, એ હું સોલ્વ કરાવીશ. એટલે આજે પણ જોડાયેલા રહેજો. કાલે કેવું કેવું પૂછાઈ શકે એની ચર્ચા પણ થશે. ગઈકાલે મેં જે કીધેલું એમાંથી ઘણી વસ્તુ જીકેમાં પણ રિપીટ થઈ છે, તો આવતીકાલે શું થઈ શકે એની પણ ચર્ચા આપણે કરશું, બરાબર છે. જીકે એટલે એક દરિયો છે, સમંદર છે. કેટલું વાંચશો 10-12 કલાકની રાતમાં, તો હું તમને થોડું શોર્ટ લિસ્ટ બનાવીને આપું, થોડી આપણે ચર્ચા કરીએ અને તમને યોગ્ય લાગે એ રીતે તમે એમાં આગળ વધી શકશો. તો 8 વાગે કોઈ ભૂલે નહીં, જે કોઈ ભાઈ બંધુ મિત્રો સખાઓ જે હોય એને બધાને લઈ અને પહોંચી જજો, બરાબર છે. ચલો હા જવાબો મીંડા છે આવવા. 64 39 51 માનવભાઈ કે જે 51, અર્પિતાબેન કે જે 51, હિરેન પ્રજાપતિ, વાહ હિરેનભાઈ પહોંચી ગયા, 64 39 51. અશ્વિનસિંહ રોજ હોય છે, 51. અશ્વિનસિંહ ખૂબ ખૂબ આભાર, રોજે રોજ તમારું નામ વાંચું છું. માનવભાઈ પરમાર 51. અજય ભરવાડ, ના મજા આવી અજયભાઈ, મેસેજ ડિલીટ કરી નાખો, ખોટું લખાઈ ગયું તેમ ને. ચલો દિશાબેન, વાહ ભાઈ વાહ. ભાવેશભાઈ પણ લગભગ રોજ હોય છે, કોમેન્ટ એ હોય છે. ભાવેશભાઈ ખૂબ ખૂબ આભાર. પિનલબેન 51. સોલંકી મહારાજ આવી ગયા, સોલંકી મહારાજ ભાઈ. ભાવિકાબેન, બરાબર છે, જવાબ સાચા છે. હર્ષિતભાઈ 64 એક જ થયો છે, હજી બીજા કરવાના છે, ગામ આખા કરીને બેસી ગયા છે. અજય ભરવાડ, પીઆઈ નું પેપર સોલ્યુશન આવશે હો, રાજુઓ એના ઉપર જ કામ ચાલુ છે. યજ્ઞદીપસિંહ ઝાલા, વાહ યજ્ઞદીપસિંહ. ચલો આવી ગયા છે જવાબ, આપણે આગળ વધીએ. હા 4096 નું વર્ગમૂળ કરવાનું છે, આ પાકું જ છે, આને મારે કઈ શીખવાડવાનું નથી. તમે યાદ રાખો અમુક સંખ્યાઓના વર્ગમૂળો કરવા ફરજિયાત હતા તમારા માટે, 1 થી 25 સુધી ગોખવાના હતા, એના સિવાય કોના કોના વર્ગ કરવાના હતા, 32 નો 36 નો 48 નો 56 નો 64 નો, બરાબર ને. જે લોકો પહેલી વાર વિડીયો જોતા હોય એ લોકોને પણ હું કહીશ કે આપણે આની પહેલા ઘણા બધા વિડીયો ઓલરેડી નાખેલા છે, આઈ થિંક 7 થી 8 વિડીયો છે, બરાબર જુઓ, આખી સિરીઝ લાઈન થી જુઓ તો જ મજા આવશે. અધ વચ્ચે આવશો અને જશો તો ઘણી બધી વસ્તુઓ જતી રહેશે અને પછી મજા નહીં આવે અને કાયમ માટે તમે ગણિત થી વંચિત રહી જશો. શું થઈ જશો? વંચિત રહી જશો. ચલો 1521 આનું વર્ગમૂળ કાઢવાનું છે. છેલ્લો આંકડો 1 છે એટલે ગામ આખું લખશે 1, બરાબર છે. 1 લખો એટલે સીધો જોડે જોડે કોણ આવી જાય, જોડીદાર 9, વેરી ગુડ. છેલ્લા 2 આંકડા ઉપર ચોકડી. હવે 15 સુધી જવાનું છે સાહેબ, 4 નહીં ચાલે. ઘણી વાર એવું લાગે 4 ચાલતા ચાલતા રહી ગયું, એવું લાગે કે નહીં? ચલો 4 નહીં ચાલે, કેટલાય ચાલશે? 3. મારી વાત બરાબર છે? તમને જ્યારે પણ ચાલતા ચાલતા રહી ગયું એવું લાગે ને, જ્યારે પણ માંડ માંડ રહી ગયું, ચાલતા ચાલતા રહી જાય ને, એટલે બીજું હંમેશા 9 જ હોય. જેટલા એક્ઝામ્પલો કરાવે જોઈ લેજો, ચાલતા ચાલતા રહી જશે એટલે બીજો આંકડો હંમેશા 9 હોય અથવા 8 હોય. 1 તો ન જોયે એટલે સીધો જવાબ શું આવે, 39. આ ગામને ખબર નહોતી, એટલે જ કહું છું શાંતિથી જુઓ, સરખી રીતે જુઓ.
ચાલતા ચાલતા રહી જાય એટલે બીજો જવાબ હંમેશા નવ આવે, અને માંડ માંડ ચાલે તો બીજો જવાબ એક આવે. માંડ માંડ ચાલે, જોજો આમાં, આમાં જોજો, એક એટલે એક અને નવ, આ કેટલા છે? છવ્વીસ. તો કેટલાનો વર્ગ ચાલશે? પાંચ નો. પાંચ નો વર્ગ કેટલો થાય? પચીસ. માંડ માંડ ચાલ્યું, જો કાંઠે આવીને ઉભા રહી ગયા હાસ. તો કેટલાય ચાલે? પાંચે માંડ માંડ ચાલે. પાંચે માંડ માંડ ચાલે તો જવાબ પાછળ એક અથવા બે વાળો આવે, અને ચાલતા ચાલતા રહી જાય. અહીંયા ચારે ચાલતા ચાલતા રહી ગયું એવી ફિલિંગ આવે છે તમને? જો ફિલિંગ આવતી હોય તો ત્રણે ચલાવી બીજો નવ વાળો જવાબ. કોઈ નાના મોટા કરવાની જરૂર નથી. ચાલતા ચાલતા રહી જાય એટલે બીજો છેલ્લો ડિજિટ નવ અથવા આઠ હોય એવો જવાબ કરવો. માંડ માંડ ચાલે, જ્યારે પણ સ્ક્વેર માંડ માંડ ચાલે ત્યારે બીજો જવાબ એક અથવા બે હોય એવો કરવો, ટૂંકમાં લોઅર સાઈડ નો કરવાનો. અને માંડ હાલતા હાલતા રહી જાય, ચાલતા ચાલતા રહી જાય તો હાયર સાઈડ નો કરવાનો. યાદ રાખી શકશો, લખી લેજો, બરાબર છે? ચલો, તો આ થઈ ગયા. હવે આમાં જવાબ કયો આવશે? આપણા નિયમ પ્રમાણે જઈએ તો ત્રણ ગુણ્યા ચાર, જેને ઓછું ફાવે છે એના માટે બાર આવે. બાર કરતા મોટો જવાબ, એટલે બાર કરતા મોટો છે ને, તો જવાબ આવશે 39. હવે અહીંયા લઈશું. ચલો, પાંચ ગુણ્યા છ, પાંચ છ કેટલા થાય મિત્રો? 30. 30 કરતા નાનું તો જવાબ શું આવે? 51. બરાબર છે? ફાવશે? તો બાકીની પ્રેક્ટિસ તમે ઘરે કરશો, આપણે જઈશું આગળ. બરાબર, આ જ લાઈન ઉપર તમે મોબાઈલમાં, કમ્પ્યુટરમાં કે ગમે ત્યાં અમુક સ્ક્વેર લખી નાખો, અથવા ઘરમાં કોઈને કહો કે પરફેક્ટ સ્ક્વેર મને લખી નાખો અને આ લાઈન ઉપર કરો. હું તો કહું બીજાને શું કેમ કેવું જોઈએ, પેલા ગમે એ સંખ્યાઓ લખો, એના સ્ક્વેર કરતા મેં તમને શીખવાડ્યા છે. તો ઘરે મંડો સ્ક્વેર કરવા, રેન્ડમલી 15-20 નંબરો લખી નાખો અને એના સ્ક્વેર કરો, પછી ચા પાણી પી અને ફરીથી જે સ્ક્વેર કર્યા છે એના સ્ક્વેર રૂટ કરો. આપણે આત્મનિર્ભર બનશું. શું બનશું? આત્મનિર્ભર. બરાબર છે? તો એવી રીતે પણ તમે કરી શકશો પ્રેક્ટિસ ને. બરાબર છે? હવે આપણે જોઈશું ઘન ઉપર. જનરલી કેવું હોય કે વર્ગ કરતા ઘન બધાને અઘરા લાગે, પણ અહીંયા ઉલટું જ. અહીંયાની કાયમ ભેંસકી પાઠશાલામાં બધું ઉલટું જ હશે. તમને જે અઘરું લાગે છે એ હું સસ્તું કરી દઈશ. ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ, આ બેમાં ગામ આખાને ચક્રવૃદ્ધિ વ્યાજ અઘરું લાગે, આપણે ત્યાં તમને એ સસ્તું લાગશે. એનું કારણ શું છે? તો કે બાળકોને જે વસ્તુ શીખવામાં અઘરી લાગતી હોય એના ઉપર આપણે વધારે મહેનત કરેલી હોય, વધારે પ્રયત્નો કરેલા હોય કે આને સસ્તું કેમ કરી શકાય, આને સસ્તું કેમ કરી શકાય, સમજો છો ને? એટલે એના કારણે એમાં આપણે ઘણી બધી નવી નવી વસ્તુઓ શોધેલી હોય, કોમન સેન્સનો યુઝ કરી અને કેમ આન્સર આપી શકાય આવી બધી વસ્તુઓ હોય. તો ચલો, આપણે લઈશું હવે ઘનમૂળ, જે મને ખાતરી છે આના કરતા તમને સસ્તું લાગશે. તો પેલા જે ચાર સ્ટેપ હતા સેમ અહીંયા ટેબલ પરથી લાસ્ટ ડિજિટ નક્કી કરો. માની લો કે કોઈ એક પરફેક્ટ ક્યુબ સંખ્યા આપેલી છે જેનો લાસ્ટ ડિજિટ 1 છે તો જવાબમાં 1 જ આવે. માની લો કે કોઈ સંખ્યા છે જેનો લાસ્ટ ડિજિટ 2 છે તો જવાબમાં 8 આવે. ભાઈ કેવી રીતે આવે છે સમજાવી દઉં તમને. 8 નો ઘન કરો તો 512 એટલે 2, 1 નો ઘન કરો તો 1 એટલે 1. ભાઈ બરાબર છે? છેલ્લી સંખ્યા માની લો કે 3 છે તો જવાબમાં કેટલા આવે? 7. માની લો કે છેલ્લો આંકડો 4 છે ઘનમૂળમાં તો જવાબમાં કેટલા આવે? 4. માની લો કે છેલ્લો આંકડો 5 છે તો જવાબમાં કેટલા આવે? 5. એવી જ રીતે 6 છે તો જવાબમાં શું? આ બધા ઘનમૂળ છે ભાઈ. 6. એવી જ રીતે છેલ્લો આંકડો 7 હોય તો જવાબમાં શું આવે? 3. છેલ્લો આંકડો 8 હોય તો જવાબમાં શું આવે? 2. છેલ્લો આંકડો 9 હોય તો જવાબમાં શું આવે? 9. અને એવી જ રીતે છેલ્લો આંકડો 0 હોય તો જવાબમાં શું આવે બાળકો? 0. આ એક ટેબલ બની ગયું. ટેબલ નંબર 218 પેલું હતું, ટેબલ નંબર 296 તમારું મન પડે નંબર આપી દો. હવે આને યાદ કેમ રખાય? તો કે તમે જોયું હશે કે લગભગ બધામાં બધું રિપીટ જ થાય છે. થાય છે ક્યાં નથી થતું? તો કે 2 માં 8 આવે અને 8 માં 2 આવે, એ 2 નો અગેન ટોટલ 10 થશે. મજા આવી કે નહીં? 10 આપણે ચારે બાજુ પકડીએ છીએ. 3 માં 7 થશે અને 7 માં 3 થશે, અગેન એ 2 નો ટોટલ પાછો 10 થશે. બાકી આખું ગામ એઝ ઇટ ઇઝ. 1 માં 1, 4 માં 4, 5 માં 5, 6 માં 6, 9 માં 9 અને 0 માં 0, 2 માં 8, 8 માં 2, 3 માં 7, 7 માં 3. હવે તમને આ એક ટેબલ તમારી પાસે તૈયાર થઈ ગયું છે. હવે હું કોઈ એક સંખ્યા લખું કે જેનું તમારે વર્ગમૂળ કાઢવાનું છે, તો આપણે કઈ રીતે કાઢી શકીએ એ લઈએ. ચલો, 13,824 આ એક સંખ્યા છે, આનું કાઢવાનું છે ઘનમૂળ. સ્ટેપ બધા એના એ જ રહેશે. ટેબલ પરથી લાસ્ટ ડિજિટ નક્કી કરો. સ્ટેપ 1 હવે હું લખતો નથી. ટેબલ પરથી લાસ્ટ ડિજિટ નક્કી કરો. લાસ્ટ ડિજિટ 4 છે તો 4 માં શું મિત્રો જવાબ આવે? 4. છેલ્લો આંકડો થઈ ગયો, હવે આગળનો આંકડો જુઓ.
બરાબર છે. હવે બીજું સ્ટેપ શું હતું, લાસ્ટ ટુ ડિજિટ ઉપર ચોકડી મારો, સ્ક્વેર રૂટ, વર્ગમૂળ કાઢવાનું હોય, વર્ગ એટલે બે તો બે આંકડા ઉપર ચોકડી, અહીંયા ઘનમૂળ કાઢવાનું છે, ઘન એટલે કેટલા, ત્રણ, તો ત્રણ આંકડા ઉપર ચોકડી મારવાની છે ને, સીધું સાધું, બસ આટલો જ ચેન્જ છે. પછી ત્યાં શું હતું, વધેલા સુધી વર્ગ થી ભાગ ચલાવો, અહીંયા ઘનમૂળ શોધવાનું છે તો વધેલા સુધી ઘન થી ભાગ ચલાવો, તેનાથી ઘન થી, તો ચલો ઘન બોલશું આપણે, એક નો ઘન એક, બે નો ઘન આઠ, ત્રણ નો ઘન સત્યાવીસ, તો ત્રણ નો ઘન વધી જશે બે નો, બસ આવી ગયો. અહીંયા નાનો મોટો નથી કરવાનો, તમને જે પીડા હતી ને અહીંયા દૂર થઈ ગઈ, તો સીધે સીધો જવાબ શું આવશે, ચોવીસ. સમજાણું ભાઈ, હજી એક એક્ઝામ્પલ હું લઈશ અને પછી બે ત્રણ એક્ઝામ્પલ તમને આપીશ. ચલો બીજું એક્ઝામ્પલ આપણે લઈશું. હા, 7408, 74088 નું ઘનમૂળ કાઢવું છે. ભઈ તમને પણ મોકો મળશે. હા હા, લાસ્ટ ડિજિટ શું છે, 8. 8 હોય તો જવાબમાં શું આવે, 2, તો લખો છેલ્લે 2 લખાઈ ગયું બાળકો. પછી બીજું સ્ટેપ શું છે, છેલ્લા ત્રણ આંકડા ઉપર ચોકડી મારો, તો અમે મારી દીધી ચોકડી. હા બરાબર છે. ત્રીજું સ્ટેપ શું હતું, વધેલા સુધી વર્ગ થી ભાગ ચલાવો, વધેલા કેટલા છે, 74, તો બોલો ઘન, 3 નો 27, 4 નો 64, 5 નો 125, 5 નો વધી જશે 4 નો, બસ 42, સીધે સીધો આન્સર. ભઈ ફાવશે, તો ચલો હું અહીંયા જ લખું છું, એક બે સંખ્યા મને તમે એના ઘનમૂળ કાઢીને આપો. ચલો ટેબલ પણ કોઈને રિફર કરવું હોય તો હું સાઈડમાં લખીને જ રાખું છું, 21952, એક તો આ સંખ્યા છે. ચલો મંડો કાઢવા ફટાફટ, હું આ લખીને નવરો થાવ ત્યાં સુધીમાં જવાબો લઈ અને તૈયાર થઈ જાઓ. 2,50,047, કોઈ ગભરાય નહીં, આ બધું એમનેમ થઈ જાય છે, સીધે સીધું સેટિંગ જ છે બધા, બરાબર ને. ચલો ચલો આ ત્રણ સંખ્યા ના કાઢી દો, 5832 આનું ઘનમૂળ, અને મંડો ફટાફટ કોમેન્ટો મારવા. અતુલ ઓજા 28, બરાબર છે. ડીવી આહિર 28. તમે જુઓ ધીરે ધીરે તમને બધું જ આવડવા માંડશે જે વસ્તુઓ. દીપેન દેવ મુરારી 63, વાહ દીપેનભાઈ વાહ, 63 મોટા મોટું તમે કાઢ્યું. હો સોલંકી મહારાજ શું કહે છે, સર હા બરાબર સમજી ગયો ભાઈ. ચલો 28 જુઓ બાળકો, આ બધી વસ્તુઓ તમારો બેઝ હું મજબૂત કરું છું. એક વખત બેઝ થઈ જશે ને એટલે મારે તમને જે કઈ ચેપ્ટરો શીખવાડવાના છે ફટાફટ તમે કરી શકશો, એમાં જરાય વાર નહીં લાગે. જેનું લેવલ ખૂબ સારું હોય એને પણ ઘણી બધી નવી વસ્તુઓ શીખવા મળે છે. અલ્ટિમેટલી તો બધાને રસ એમાં છે કે ભાઈ એક્ઝામમાં અમારો દાખલો થઈ જવો જોઈએ. ગણતરી કરવી પડે ન કરવી પડે એનાથી અમને કોઈ મતલબ નથી. બસ હું ઈ જ લાઈન ઉપર ચાલુ છું. હું એક ચોખવટ કરી દઉં કે તમારું મેથેમેટિક્સ ભયંકર થાય એના માટે આપણે કોઈ પ્રયત્નો નથી કરતા. આપણે એક્ઝામ ઓરિયન્ટેડ જ પ્રિપેરેશન કરીએ છીએ, પેપર સેટરના મગજ સાથે રમીએ છીએ. અને એનું તાજું ઉદાહરણ ગઈકાલે સાંજનો વિડીયો, બરાબર. આખા ગામમાં આપણી એકની જ આગાહી હતી કે કાલે આવું આવશે. અમુક છોકરાઓને તો ચોખ્ખું કીધેલું કે 5 દિવસ ઉમેરી દેવાના, જેને કેલેન્ડર હાવ નહોતું ભાવતું. અને આજે એમ જ ઠપકારીને આવ્યા છે ને, વાત કરતા કરતા છોકરા રોવા પણ માંડેલા, બરાબર ને. તો આપણે એ જ રીતે ચાલીએ છીએ. એક્ઝામમાં સીધે સીધો જવાબ સાચો મળવો જોઈએ, કોઈ પણ જાતની મજૂરી કર્યા વિના. વિશ્વાસભાઈ હવે બરાબર છે, વિશ્વાસ આવી ગયો. હું વિશ્વાસ ઠક્કર, ચલો ભાઈ નેટબેટ આજે બરાબર ચાલ્યું, અરે વાહ, જંગ જીત્યો રે મારો કાણીઓ. ચલો છોકરાઓ બધાના જવાબ આવી ગયા છે, આને જોઈ લેશું. હા ભાઈ, લાસ્ટ ડિજિટ શું છે, 2. લાસ્ટ ડિજિટ 2 હોય તો જવાબમાં છેલ્લે શું આવે, 8. શું આવે બાળકો, 8, તો લખો 8. છેલ્લા ત્રણ આંકડા ઉપર ચોકડી ગોખી જ નાખો. કાલે વળી કંઈક નવું, પરમ દિવસે વળી કંઈક નવું, રોજે રોજ નવું. ચલો વધે છે કેટલા, 21. તો 21 હોય તો કેટલાના ક્યુબ થી ભાગ ચાલશે, 1 નો 1, 2 નો 8, 3 નો 27, 3 નો વધી જશે તો કેટલા એ ચાલશે, 2, તો જવાબ આવશે 28. છેલ્લો આંકડો છે 7. 7 હોય તો જવાબમાં છેલ્લે શું આવે, 3. છેલ્લા ત્રણ આંકડા ઉપર ચોકડી. જવાનું છે 250 સુધી. 5 નો 125, 6 નો 216, 7 નો 343 વધી જશે એટલે 6 ચાલશે, 63. લગભગ આખા ગામે જવાબ આપ્યા છે.
છેલ્લો આંકડો બે છે, બે હોય તો જવાબમાં છેલ્લે શું આવે? આઠ. છેલ્લા ત્રણ આંકડા ઉપર ચોકડી, પાંચ છે તો પાંચ હોય તો કેટલાય ચાલશે, એક કે બે નો ઘન વધી જશે. ભાઈ થઈ ગયું, ફાવી ગયું, પૂરેપૂરો કોન્ફિડન્સ આવી ગયો કે ગમે એવા વર્ગમૂળ કાઢવાના હોય કે ઘનમૂળ કાઢવાના હોય તો અમે ચપટી વગાડતા કાઢી શકીએ. વર્ગ અને ઘન પણ, વર્ગ પણ તમે આ રીતે કરી શકતા, શકવા સક્ષમ બની ગયા છો. વર્ગમૂળ પણ આજે શીખી લીધું, ઘનમૂળ પણ આજે શીખી લીધું. હવે આપણો લાઈવ લેક્ચર જે આ સિરીઝ ચાલે છે એનું આવતીકાલે નહીં હોય, પરમ દિવસે હશે. આવતીકાલે કંઈક હશે તો ખરું જ, પણ લાઈવ લેક્ચર નહીં હોય. અને લાઈવ લેક્ચર હશે તો પણ આ સિરીઝનું નહીં હોય, કંઈક બીજી વસ્તુ હશે. આપણે રોજ કંઈક ને કંઈક સરપ્રાઈઝો આપવાના છે તમને, બરાબર છે? પણ આ જે સિરીઝ આપણી ચાલુ થઈ છે, જીપીએસસી હોય, ક્લાસ થ્રી હોય, બધી એક્ઝામો, આખું ગામ ગણિત ગણશે. આપણે કહીએ ને ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, એમ ગણિત ગણશે ગુજરાત. ગ ગ ગ કયો અલંકાર કહેવાય? તો આવતીકાલે નહીં હોય, હવે આપણે પરમ દિવસે, એટલે કાલે બધાએ આવવાનું તો છે જ. કંઈક ને કંઈક હશે, નોટિફિકેશન મળી જશે. જે લોકો ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય જોડાઈ જજો. મને જે કંઈ રાતે એક વાગે કંઈ યાદ આવે છે ને તો એમાં નાખી દઉં છું, સમજો છો ને તમે? તો તાત્કાલિક મળી જાય, સવારના પેપરના કંઈ પણ સમાચાર મારી પાસે હોય તો તાત્કાલિક સીધા એમાં નાખી દઉં છું. તો ટેલિગ્રામ ચેનલના પણ મેમ્બર થઈ જજો. જેની જેને ન મળે, ભેંસકી પાઠશાલા, BHAINS ભેંસકી પાઠશાલા, આમ ટેલિગ્રામમાં સર્ચ કરવાનું. ન મળે તો મારો મોબાઈલ નંબર અહીંયા ક્યાંક દેખાતો હશે, જોઈને મને વોટ્સએપ કરી દેજો, હું તમને લિંક મોકલી આપીશ. તો હવે ક્યારે મળશું મિત્રો? હમણાં થોડી વારમાં બધા ચા પાણી અથવા વાડું પાણી કરીને પહોંચી જાઓ. આઠ વાગે આપણે UGVCLના આજના પેપરનું સોલ્યુશન કરવાનું છે. તો મળીએ મિત્રો થોડી વારમાં. જય હિન્દ, જય માતાજી. ભગવાન તમારું ભલું કરે, તમારી એક્ઝામ ખૂબ સારી જાય અને આવનારો સમય તમારો શુભ રહે. આવજો.